ડબલ ડેક્સ બસ જે 34 વર્ષ પહેલા બંધ કરી દેવાઈ હતી તે ફરી એકવાર અમદાવાદમાં નવા લુકમાં જોવા મળી છે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. મેટ્રો સિટી અમદાવાદને આજે એક મોટી ભેટ મળી છે. વાત જાણે એમ છે કે અમદાવાદમાં આજથી ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. આજે અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભવો દ્વારા આ ડબલ ડેક્સ બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. અને મહત્વનું એ છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે, જે બાદ હવે અમદાવાદમાં પણ એએમસી દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેયરના હસ્તે ડબલ ડેક્સ બસની શરૂઆત કરવામાં આવી છે અને અમદાવાદને 34 વર્ષ બાદ મળેલ ડબલ ડેક્સ બસમાં જેટલા 60 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. મહત્વનું એ છે કે આજથી 7 જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે. આજથી 34 વર્ષ પહેલા એટલે કે 80-90ના દાયકામાં બાળકો અને મોટેરાઓ તમામે ફેવરિટ હતી આ ડબલ ડેક્સ બસ. તમને યાદ હોય તો જ્યારે તમે આ ડબલ ડેકર બસના ઉપલા ડેક પર આગળની સીટ પર બેસતા ત્યારે કેવો રાજા જેવો અનુભવ થતો હતો. અગાઉના 90ના દાયકાના અંતમાં ડબલ ડેકર બસ અદૃશ્ય થઈ ગયા બાદ હવે છેક 34 વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ડબલ ડેકર બસને પુનઃજીવિત કર્યું છે. આ ડબલ ડેકર બસમાંથી 7 બસો પ્રથમ તબક્કામાં હસ્તગત કરવામાં આવી છે. જો કે ધીરે ધીરે તેની સંખ્યા 10 આકર્ષક વેસ્ટિબ્યુલ ઈ બસો સાથે 25 સુધી પહોંચશે. નોંધનીય છે કે મંગળવારે એએમટીએસ બજેટ પ્રસ્તાવમાં આ આયોજનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.